गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा में? चलो आज आपणे धोरण 4 में गणित विषयनो अभ्यास करवानो छे। चलो तमे बधाए पाठ नंबर 3 नो अभ्यास करी चूक्या छो। पाठ नंबर 3 क्यो हतो? भोपालनो प्रवास। हवे आपणे पाठ नंबर 4 नो अभ्यास करवानो छे। पाठ नंबर 4 नुं नाम शुं छे? प्रकरण 4 टीक टीक टीक। सरस पाठ छे, आपणे आमां घड़ियाळ विशेनी माहिती मेळवानी छे। तो चलो हवे आपणे जोईए। चलो हवे पाठ जोईए। शुं आपेलुं छे पाठमां? पंकज अने सानिया શાળાએથી કોનું ઘર વધારે દૂર છે તેની ચર્ચા કરી રહ્યા હતા। પંકજ અને સાનિયા શું ચર્ચા કરી રહ્યા છે? તો કે એ લોકો એવી ચર્ચા કરે છે, એવી વાતો કરે છે કે શાળાએથી કોનું ઘર સૌથી વધારે દૂર છે તેની વાતો કરી રહ્યા છે। જો ચિત્રમાં તમને બતાવેલું છે, હવે આપણે જોઈએ। જો સૌથી પહેલા શું આપેલું છે? મારે શાળાએ પહોંચવા 5 મિનિટ જેટલું ચાલવું પડે છે। કોણ કહે છે એવું? પંકજ કહે છે। પંકજ કેવું શું કહે છે કે મારે, હું શાળાએ પહોંચું તો મારે 5 મિનિટ જેટલું ચાલવું પડે છે। એ 5 મિનિટ ચાલે એટલે એ શાળાએ પહોંચી જાય છે। તો સાનિયા શું કહે છે? મારે શાળાએ પહોંચવા માત્ર 2 મિનિટ જ ચાલવું પડે છે। સાનિયા એવું કહે છે કે મારે શાળાએ પહોંચવું હોય તો હું, મારે 2 મિનિટ જ ચાલવું પડે છે, હું 2 મિનિટ ચાલું ત્યાં હું શાળાએ પહોંચી જાઉં છું। અશક્ય, તારું ઘર શાળાથી દૂર છે। પંકજ શું કહે છે સાનિયાને કે અશક્ય છે, તારું ઘર છે એ શાળાથી દૂર છે। હવે સાનિયા શું કહે છે કે પણ મેં મારી ઘડિયાળ જોઈ। સાનિયા એમ કહે છે કે મેં મારી ઘડિયાળ છે એ જોઈ, હું શાળાએ જવા 7 વાગે નીકળી। સાનિયા શું કહે છે કે શાળાએ જવા 7 વાગે નીકળે છે। તમે અહીંયા જોઈ શકો છો, કલાક કાંટો છે 7 ઉપર છે અને મિનિટ કાંટો છે એ 12 ઉપર છે, એટલે 7 વાગ્યે। જ્યારે હું શાળાએ પહોંચી ત્યારે મિનિટ કાંટો 2 પર હતો। હવે સાનિયા શું કહે છે કે જ્યારે હું શાળાએ પહોંચી ત્યારે મિનિટ કાંટો છે કેટલા ઉપર હતો? 2 ઉપર હતો। એટલે મિનિટ કાંટો 2 ઉપર હતો એટલે શું? તો તે 7 અને 2 મિનિટ જ થઈ ને, અથવા 7 અને 2 કે શું? તો તે 7 ને 2 મિનિટ જ થઈ, તો કોઈ દિવસ 7 ને 2 મિનિટ થાય નહીં, કારણ કે આ 12 ઉપર મિનિટ કાંટો હોય તો તેને 1 સુધી પહોંચવા માટે 5 મિનિટનો સમય લાગે। કેટલી મિનિટનો સમય લાગે? 5 મિનિટનો સમય લાગે। અને સેકન્ડ કાંટો છે એ આ 12 ઉપરથી અહીંથી ફરી અને પાછો અહીંયા આવે ત્યારે 1 મિનિટ થઈ ગણાય। તો 12થી મિનિટ કાંટાને 1 સુધી પહોંચવા કેટલો સમય લાગે? 5 મિનિટનો સમય લાગે। તો 12થી 1 સુધી પહોંચવામાં 5 મિનિટ અને 1થી 2 સુધી પહોંચવામાં 5 મિનિટ, એટલે કેટલી મિનિટ થઈ? 10 મિનિટનો સમય લાગ્યો। તો સાનિયાને શાળાએ પહોંચવામાં કેટલો સમય લાગતો હશે? 10 મિનિટનો, પરંતુ તેને ઘડિયાળમાં જોતા આવડતું નહીં હોય। એ પહોંચી કે પંકજ શું કહે છે કે તારી ભૂલ છે, તું 7:10 શાળાએ પહોંચી। એટલે હવે સાનિયા કહે છે કેવી રીતે? સાનિયા પ્રશ્ન કરે છે પંકજને કે કેવી રીતના? તને આ આંકડા વચ્ચે 5 પાતળી લીટીઓ દેખાય છે? મેં તમને બતાવેલી હતી કે ઘડિયાળમાં 5 લીટી આવે એને સેકન્ડ કહેવાય। કઈ લીટી? તો કે જો આમાં તમને દેખાશે, અહીંયા 12 છે, મોટો મિનિટ કાંટો કેટલા ઉપર છે? 12 ઉપર। તો અહીંયા છે લીટી, આ જાડી લીટી, ત્યાર પછી આ 1, આ 2, આ 3, 4 અને આ 5 લીટી, એટલે અહીંયા આ 5 મિનિટ થઈ। કેટલી મિનિટ થઈ? 5 મિનિટ। ત્યાર પછી જોઈએ આ 1, 2, 3, 4 અને આ 5, એટલે અહીંયા 2 ઉપર કાંટો આવે એટલે કેટલી થઈ? 10 મિનિટ થાય। એટલે પંકજ છે એ સાનિયાને કહે છે કે તને આ આંકડાઓ વચ્ચે પાતળી લીટીઓ દેખાય છે। એટલે સાનિયા શું કહે છે? હા, તો શું? એટલે પંકજ કહે છે કે મિનિટ કાંટાએ 12 પછી 10 લીટીઓ પસાર કરી, તેથી 7:10 મિનિટ અથવા 7:10 થાય। કે મિનિટ કાંટાએ છે એ 12 પછી કેટલી મિનિટ, કેટલી લીટીઓ પસાર કરી? તો આપણે જોયું કે 12 પછી આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, એટલે મિનિટ કાંટો કેટલા ઉપર આવી ગયો? 2 ઉપર। 10 લીટીઓ પસાર કરી એટલે કેટલા થાય? 7:10 મિનિટ થાય। પછી હવે શું કહે છે પંકજ? હું 7 વાગ્યે શાળાએ જવા નીકળ્યો। પંકજ કહે છે કે હું 7 વાગ્યે શાળાએ જવા નીકળ્યો, હું 7:05 વાગ્યે પહોંચ્યો। કેટલે પહોંચે છે, કેટલા વાગે પહોંચે છે? 7:05 વાગે, એટલે કે મોટો કાંટો 1 ઉપર આવે, 12 ઉપર હતો, 7 હોય એટલે મોટો કાંટો 12 ઉપર હોય, મિનિટ કાંટો ઈ છે એ ક્યાં આવે? તો કે પસાર કરી
पांच लीटी पसार करी अने एक ऊपर आवे एटले 5 मिनिट थाय एटले शुं थाय के हूँ 7:05 वागे पहोंच्यो। जो मिनिट नो काटो 5 लीटीओ खस्यो के जोई ले मिनिट नो काटो छे ए केटली लीटी खस्यो छे 5 लीटी खस्यो छे 12 ऊपर हतो अने एक ऊपर आव्यो एटले वच्चे 5 लीटी आवी एटले 5 लीटी जी खस्यो एटला माटे 7:05 वागे ए 7:30 पहोंच्यो। आपेलू छे अभ्यास, तो एमां शुं छे के त्रण मित्रो घड़ियारमां समय जुए છે, કોણ સાચું છે? હવે ત્રણ મિત્રો છે, ચિંકુ, બીટુ અને પિંકી, એ ત્રણેય ઘડિયાળમાં જોવે છે। હવે આપણે એને શોધવાનું છે કે એ ત્રણમાંથી સાચું જોતા કોને આવડે છે, એ આપણે શોધવાનું છે। જો હવે તમને સૌપ્રથમ અહીંયા ઘડિયાળ આપેલી છે, એમાં કલાક કાંટો છે એ 3 ઉપર છે અને મિનિટ કાંટો છે એ કેટલા ઉપર છે? 12 ઉપર। તો કેટલા વાગ્યા હોય? 3 વાગ્યા હોય। તો હવે જોઈએ ચીકુ શું કહે છે કે 12:03 થઈ, મોટો કાંટો 12 ઉપર છે એટલે 12 અને 3 ઉપર છે એટલે 3, તો એને એવું કીધું કે 12:03 થઈ, તો 12:03 થઈ નથી। તો બીટુ શું કહે છે કે 12:15 થઈ, બીટુ એમ કહે છે કે મોટો કાંટો 12 ઉપર છે અને નાનો કાંટો 3 ઉપર છે એટલે 12 થી, મેં તમને બતાવ્યું હતું ને કે કેટલી લીટીઓ પસાર કરી, 12 થી 1 ની વચ્ચે 5 લીટી, 1 થી 2 ની વચ્ચે 5 લીટી અને 2 થી 3 ની વચ્ચે 5 લીટી એટલે 5, 10 અને 15 લીટી થઈ, એટલે 12:15 એવું કહે છે, તો એ પણ સાચું નથી। હવે પિંકી એમ કહે છે 3 વાગ્યા, તો કહે છે કે હા 3 વાગ્યા છે, શું કામ કે નાનો કાંટો છે, કલાક કાંટો એ 3 ઉપર છે, મિનિટ કાંટો છે એ 12 ઉપર છે એટલે 3 વાગ્યા। હવે ત્યાર પછી જોઈએ ચીકુ એમ કે છે આપણે બીજી ઘડિયાળ જોવાની છે, તો બીજી ઘડિયાળમાં ચીકુ એમ કે છે કે 7:25 થઈ, તો હવે આપણે આમાં જોવાનું કે 7:25 એટલે કેમ, કઈ રીતે થાય? તો કે નાનો કાંટો છે એ 7 ઉપર હોય અને મોટો કાંટો છે એ 5 ઉપર હોય તો 7:25 થાય। તો આ નાનો કાંટો છે એ ક્યાં છે કે 5:06 ની વચ્ચે છે અને મોટો કાંટો છે 7 ઉપર છે એટલે નો થાય, ખોટું। પછી બીટુ શું કહે છે 5:07 થઈ, તો નાનો એ શું કામ એમ કે છે? તો કે નાનો કાંટો એને 5 ઉપર દેખાય છે અને મોટો કાંટો છે એ 7 ઉપર દેખાય છે એટલે એને એવું કહી દીધું કે 5:07 થઈ, પણ એવું છે નહીં। હવે પિંકી શું કહે છે કે 5:35 થઈ, તો સાચું કે મોટો નાનો કાંટો છે એ 5:06 ની વચ્ચે છે અને મોટો કાંટો છે એ 7 ઉપર છે એટલે 12 થી ગણીએ તો 12:01 ની વચ્ચે 5 લીટી આવે એટલે 5 મિનિટ, 1:02 ની વચ્ચે 5 લીટી આવે એટલે 10 મિનિટ, 2:03 ની વચ્ચે 5 લીટી આવે એટલે 15 મિનિટ, 3:04 ની વચ્ચે 5 મિનિટ આવે એટલે 20 મિનિટ, 4:05 ની વચ્ચે 5 મિનિટ આવે એટલે 25 મિનિટ, 5:06 ની વચ્ચે 5 મિનિટ આવે એટલે 30 મિનિટ અને 6:07 ની વચ્ચે 5 મિનિટ આવે એટલે 35 મિનિટ, એટલે મોટો કાંટો છે એ કેટલા ઉપર છે? 7 ઉપર છે એટલે 35 મિનિટ થઈ, આપણે જોયું 12:07 સુધી ગણ્યા એટલે 35 મિનિટ થઈ અને નાનો કાંટો છે એ 5:06 ની વચ્ચે છે એટલે શું છે? 5:35 નો ટાઈમ છે એ સાચો છે। ત્યાર પછી જોઈએ, ત્યાર પછી આપેલું છે ત્રીજી ઘડિયાળ, એમાં ચીકુ એમ કે છે કે 3:35 થઈ, એ શું કામ કહે છે કે મોટો કાંટો 3 ઉપર છે અને નાનો કાંટો 7 ઉપર છે એટલે એને એવું કીધું કે 3:35 થઈ, ખોટું। પછી બીટુ શું કહે છે કે 7:03 થઈ, શું કામ એવું કહે છે કે નાનો કાંટો 7 ઉપર છે અને મોટો કાંટો છે એ 3 ઉપર છે એટલે એવું કહે છે કે 7:03 થઈ, તો એનું પણ ખોટું। પિંકી શું કહે છે કે 7:15 થઈ, તો સાચું, શું કામ કે નાનો કાંટો છે એ 7 ઉપર છે, મેં તમને અહીંથી ઘડિયાળમાં જોતા શીખવ્યું કે 12:01 ની વચ્ચેની 5 મિનિટ, 1:02 ની વચ્ચેની 5 મિનિટ એટલે 10 મિનિટ અને 2:03 ની વચ્ચેની 5 મિનિટ એટલે 15 મિનિટ એટલે 7 અને નાનો કાંટો છે એ 7 ઉપર છે એટલે 7:15 મિનિટ થઈ। તો હવે આ 3:03 ઘડિયાળ છે એમાં પિંકીને જોતા આવડે છે, ચીકુ અને બીટુને ઘડિયાળમાં જોતા આવડતું નથી, તો સાચું કોણ છે? પિંકી છે એ સાચી છે। હવે બીજું છે, નીચે આપેલ સમયને ઘડિયાળમાં દર્શાવો, નીચે આપણને ઘડિયાળ આપેલી છે એમાં આપણે નીચે જે સમય આપેલો છે એ સમય ઘડિયાળની અંદર દર્શાવવાનો છે। તો પહેલું શું આપેલું છે? 3:10,
તો ત્રણ એટલે નાનો કાંટો છે એ કેટલા ઉપર આવે? કલાક કાંટો છે એ ત્રણ ઉપર આવે, અને દસ એટલે આ મોટો કાંટો મિનિટ કાંટો છે એ કેટલા ઉપર આવે? બે ઉપર. શું કામ? તો કે બાર ને એકની વચ્ચેની પાંચ મિનિટ અને એક અને બેની વચ્ચેની પાંચ મિનિટ, એટલે પાંચ મિનિટ અને પાંચ મિનિટ આ એટલે કેટલી થાય? દસ મિનિટ, એટલે થઈ ગયું ત્રણ ને દસ. ત્યાર પછીની ઘડિયાળ આપેલી છે છ અને ચાલીસ, તો છ છે એટલે કલાક કાંટો છે એ કેટલા ઉપર આવે? છ ઉપર. અને મિનિટ કાંટો છે એ કેટલા ઉપર આવે? આઠ ઉપર આવે. બાર ને એક વચ્ચેની પાંચ મિનિટ, એક અને બેની વચ્ચેની પાંચ મિનિટ, બે અને ત્રણની વચ્ચેની પાંચ મિનિટ એટલે પાંચ દસ પંદર, ત્રણ અને ચારની વચ્ચેની પાંચ મિનિટ એટલે વીસ મિનિટ, ચાર અને પાંચની વચ્ચેની પાંચ મિનિટ એટલે પચીસ મિનિટ, પાંચ અને છની વચ્ચેની પાંચ મિનિટ એટલે ત્રીસ મિનિટ, છ અને સાતની વચ્ચેની પાંચ મિનિટ એટલે પાંત્રીસ મિનિટ, અને સાત અને આઠની વચ્ચેની પાંચ મિનિટ એટલે શું થાય? ચાલીસ મિનિટ, એટલે છ અને ચાલીસ થાય. પછી આપેલું છે ચાર અને પિસ્તાલીસ, તો ચાર અને પિસ્તાલીસમાં શું આવે? કે નાનો કાંટો છે એ કલાક કાંટો એ છે ચાર અને પાંચની વચ્ચે આવે, અને મિનિટ કાંટો છે એ નવ ઉપર આવે. પછી આપેલું છે બે અને બે કલાક અને વીસ મિનિટ, તો કલાક કાંટો છે એ બે ઉપર અને મિનિટ કાંટો છે એ ચાર ઉપર આવે. અહીંથી આપણે ગણીએ પાંચ દસ મિનિટ પંદર મિનિટ અને વીસ મિનિટ, એટલે મિનિટ કાંટો છે એ ચાર ઉપર, એટલે બે કલાક ને વીસ મિનિટ. પછીની ઘડિયાળમાં આપેલું છે ત્રણ અને પંદર મિનિટ, ત્રણ કલાક અને પંદર મિનિટ, એટલે નાનો કાંટો છે કલાક કાંટો એ ત્રણ ઉપર આવે, અને મોટો કાંટો મિનિટ કાંટો છે એ પણ ત્રણ ઉપર આવે. તો જોઈએ બે કેમ ત્રણ ઉપર આવે? તો કે બાર અને એકની વચ્ચેની પાંચ મિનિટ, એક અને બેની વચ્ચેની પાંચ મિનિટ એટલે દસ મિનિટ, અને બે અને ત્રણની વચ્ચેની પાંચ મિનિટ એટલે પંદર મિનિટ થઈ ગઈ, એટલે બે બંને કાંટા છે એ ત્રણ ઉપર આવે. પછી આપેલું છે સાત કલાક અને પાંત્રીસ મિનિટ, તો શું આવે? કે કલાક કાંટો છે એ સાત ઉપર આવે અને મિનિટ કાંટો પણ સાત ઉપર આવે. અહીંથી જોઈએ તો બાર અને એકની વચ્ચેની પાંચ મિનિટ, એક અને બેની વચ્ચેની પાંચ મિનિટ દસ મિનિટ, બે અને ત્રણની વચ્ચેની પાંચ મિનિટ પંદર મિનિટ, ત્રણ અને ચારની વચ્ચેની પાંચ મિનિટ વીસ મિનિટ, ચાર અને પાંચની વચ્ચેની પાંચ મિનિટ પચીસ મિનિટ, પાંચ અને છની વચ્ચેની પાંચ મિનિટ ત્રીસ મિનિટ, અને છ અને સાતની વચ્ચે પાંચ મિનિટ એટલે પાંત્રીસ થઈ ગયા, પાંત્રીસ મિનિટ થઈ ગઈ, એટલે બંને કાંટા છે એ સાત ઉપર આવે. પછી આપેલું છે કે શું તમને આકાશ દર્શન ગમે છે? જો હા તો હવે તમને રસ પડશે, કે તમને આકાશના દર્શન ગમતા હશે તો તમને આમાં રસ પડશે, મજા આવશે. તમારા વિસ્તારમાં સૂર્ય ક્યાં સમયે ઉગે છે? હવે તમારે એ પૂછવાનું છે, જોવાનું કે તમારા વિસ્તારમાં છે એ સૂર્ય ક્યાં સમયે ઉગે, જે સમયે ઉગતો હોય તે અહીંયા જો ઘડિયાળ બતાવી જ છે એમાં સમય છે એ દર્શાવવાનો છે. પછી બીજું આપેલું છે બ સૂર્ય ક્યારે આથમે છે, જે સમયે સૂર્ય આથમતો હોય એ અહીંયા બીજી ઘડિયાળમાં દર્શાવી દેવાનું છે. ત્યાર પછી આપેલું છે શું દરરોજ સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સરખો હોય છે? તો ના, સરખો હોતો નથી. જુદા જુદા મહિનાઓમાં સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સમાચારપત્રમાં જોવો. તમને સમાચારપત્ર આવતું હોય એમાં તમારે જુદા જુદા મહિનાઓનો સૂર્ય ઉગવાનો અને આથમવાનો બંને સમય આપેલા હોય એ તમારે જોવાનું છે. ચિત્ર જોઈ આ સ્થળના સમયની કલ્પના કરો. તો આ ચિત્ર છે એસેનું હોય એવું લાગે છે, તો કે આ પેરિસનો એફિલ ટાવર હોય તેનું ચિત્ર આપેલું છે. અને આ ચિત્ર છે એ ક્યાં સમયમાં પાડવામાં આવ્યું હશે, ફોટોગ્રાફી છે એ ક્યારે કરવામાં આવી હશે? તો કે ઉનાળા દરમિયાન નવ વાગ્યા પછી સૂર્ય આથમે છે ત્યારે લેવામાં આવ્યું હશે એવું લાગે છે. પરંતુ અહીંયા શિયાળામાં છે, ત્યાં ચાર વાગે શિયાળામાં શિયાળાનો સમય છે ત્યારે ચાર વાગે ત્યારે જ અહીંયા અંધારું થઈ જાય છે. જો આપેલું જ છે આ ચિત્ર ફ્રાન્સના પેરિસ શહેરનું છે. ક્યાંનું છે? પેરિસનું છે. પેરિસમાં ઉનાળા દરમિયાન રાત્રે નવ વાગ્યા પછી સૂર્ય આથમે છે. પેરિસમાં છે રાત્રે ઉનાળા દરમિયાન રાત્રે નવ વાગ્યા પછી સૂર્ય આથમે, નવ વાગ્યા સુધી ત્યાં અજવાળું હોય, નવ વાગ્યા પછી સૂર્ય આથમે છે.
આ ફોટો રાત્રિના સમયે લેવામાં આવેલો છે. આ ફોટો છે એ એફિલ ટાવરનો ફોટો છે. એ ક્યારે લેવામાં આવેલો છે? તો કે રાત્રિના સમયે લેવામાં આવેલો છે. પરંતુ શિયાળામાં અહીં સાંજના 4 વાગ્યાથી અંધારું થઈ જાય છે. ઉનાળામાં રાત્રે 9 વાગે સૂર્ય અસ્તમે અને શિયાળામાં 4 વાગે ત્યાં જ અંધારું થઈ જાય છે. ચલો હવે ત્રીજું શું આપેલું છે કે શોધો નીચેના ચિત્રો પરથી કહો મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગશે. હવે આપણને નીચે ઘડિયાળ આપેલી છે, જોવાની છે અને એમાંથી જોઈ અને કહેવાનું છે કે મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગે છે. તો સૌથી પહેલા શું આપેલું છે, કલાક કાંટો છે એ 4 ઉપર છે અને મિનિટ કાંટો છે એ 7 ઉપર છે. પછી બીજી ઘડિયાળમાં શું આપેલું છે, કલાક કાંટો છે એ 4 ઉપર છે અને મિનિટ કાંટો છે એ 10 ઉપર છે. તો હવે આ ઘડિયાળથી આ ઘડિયાળમાં જોવાનું, આમાં 7 ઉપર કાંટો છે, આમાં 10 ઉપર છે, એટલે આ 7 ઉપરથી કાંટો અહીંયા 10 સુધી ખસે. તો હવે એ જોવાનું છે કે આ મિનિટ કાંટો છે એને આ 7 ઉપરથી 10 સુધી ખસતા કેટલો સમય લાગે છે. તો 7 થી 8 ની વચ્ચેની 5 મિનિટ, 8 થી 9 ની વચ્ચેની 5 મિનિટ, એટલે 5 મિનિટ ને 5 મિનિટ 10 મિનિટ, અને 9 થી 10 વચ્ચેની 5 મિનિટ એટલે કેટલી મિનિટ થઈ, 15 મિનિટ. આ કાંટો છે, આ કાંટો એ અહીંયા 10 સુધી પહોંચે ત્યાં કેટલો સમય લાગે છે? તો કે 15 મિનિટનો સમય લાગે છે. તો આપણે ત્યાં અહીંયા બાજુમાં લખવાનું 15 મિનિટ. હવે એવી જ રીતે બમાં ઘડિયાળ આપેલી છે એ જોઈએ. તો એમાં છે એ નાનો કાંટો છે એ 3 અને 4 ની વચ્ચે છે. કલાક કાંટો 3 અને 4 ની વચ્ચે છે, મિનિટ કાંટો છે એ 8 ઉપર છે. આમાં જોઈએ બીજી ઘડિયાળમાં તો નાનો કાંટો છે એ 4 ઉપર છે અને મોટો કાંટો મિનિટ કાંટો છે એ 12 ઉપર છે. તો આ મિનિટ કાંટાને 8 થી 12 સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે એ આપણે જોવાનું છે. તો જોઈએ 8 થી 9 વચ્ચેની 5 મિનિટ, 9 થી 10 વચ્ચેની 5 મિનિટ, 10 મિનિટ, 10 થી 11 વચ્ચેની 5 મિનિટ, 15 મિનિટ અને 11 થી 12 વચ્ચેની 5 મિનિટ, 20 મિનિટ. આ કાંટો આપણો છે અહીંયા 12 સુધી પહોંચી ગયો એટલે કેટલો સમય લાગે, 20 મિનિટ થઈ એટલે કેટલો સમય લાગે છે? કે આ કાંટાને 8 ઉપર છે મિનિટ કાંટો, એ મિનિટ કાંટાને 12 સુધી પહોંચવામાં 20 મિનિટનો સમય લાગે છે. તો એ જ રીતે અહીંયા બાજુમાં લખવાનું 20 મિનિટ. શું લખવાનું બાજુમાં? 20 મિનિટ. એવી જ રીતે હવે કોની ઘડિયાળ જોઈએ, તો એમાં નાનો કાંટો છે કલાક કાંટો એ 6 ઉપર છે, મિનિટ કાંટો છે એ 1 ઉપર છે, એટલે કેટલા વાગ્યા છે? 6 ને 5. એવી જ રીતે આમાં જોઈએ બીજી ઘડિયાળમાં કમા, એમાં કલાક કાંટો છે 6 ઉપર છે અને મિનિટ કાંટો છે એ 3 ઉપર છે. તો હવે આપણે જોઈએ કે આ મિનિટ કાંટો છે 1 ઉપર એને 3 ઉપર પહોંચતા કેટલો સમય લાગે છે. તો 1 ઉપર છે એટલે 1 થી 2 ની વચ્ચેની 5 મિનિટ અને 2 થી 3 ની વચ્ચેની 5 મિનિટ એટલે કેટલી મિનિટ થઈ, 10 મિનિટ. તો આ કાંટો છે એને 3 સુધી પહોંચવામાં 10 મિનિટનો સમય લાગે છે. તો તમારે આ રીતે સાઈડમાં લખવાનું 10 મિનિટ. કેટલો સમય લાગ્યો? 10 મિનિટનો, એટલે લખવાનું 10 મિનિટ. હવે એવી જ રીતે ડની ઘડિયાળ જોઈએ. આમાં છે એ કલાક કાંટો 7 ઉપર છે અને મિનિટ કાંટો છે એ 2 ઉપર છે. તો આમાં શું છે કે કલાક કાંટો 8 ઉપર છે અને મિનિટ કાંટો છે એ 9 ઉપર છે, એટલે શું છે આમાં કેટલા વાગ્યા છે? 7 કલાક અને 10 મિનિટ. હવે આમાં આપણે જોઈએ કેટલા વાગ્યા છે, એ આ કાંટો છે મિનિટ કાંટો એને 9 સુધી ખસવામાં કેટલો સમય લાગે છે જોવાનું છે. તો જોઈએ 2 અને 3 ની વચ્ચેની 5 મિનિટ, 3 અને 4 ની વચ્ચેની 5 મિનિટ, 4 અને 5 ની વચ્ચેની 5 મિનિટ, 5 અને 6 ની વચ્ચેની 5 મિનિટ, 6 અને 7 ની વચ્ચેની 5 મિનિટ, 7 અને 8 ની વચ્ચેની 5 મિનિટ, 8 અને 9 ની વચ્ચેની 5 મિનિટ. એટલે હવે જોઈએ 5 મિનિટ, 10, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, 30 મિનિટ અને 35 મિનિટ. અહીંયા 9 સુધી કાંટો પહોંચી ગયો,
तो आ काटो छे मिनिट काटो बे ऊपर एने 9 सुधी पहोंचवामां 35 मिनिट नो समय लागे छे। तो आ रीते तमारे लखवानुं 35 मिनिट। हवे आगळ जोईए, હવે આમાં આપણે જોવાનું છે સમય પ્રમાણે કાંટા દોરવાના છે। ઘડિયાળ આપણને સમય આપેલો છે, ઘડિયાળે આપેલી છે, એની અંદર આપણે સમય પ્રમાણેના કાંટા હોય એ દોરવાના છે। તો કે 6 કલાક અને 20 મિનિટ, એટલે કલાક કાંટો છે એ 6 ઉપર આવે અને મિનિટ કાંટો છે એ 4 ઉપર આવે। ત્યાર પછી બીજું આપેલું છે 8 કલાક અને 30 મિનિટ, તો कलाक काटो छे 8 अने 9 नी वच्चे आवे अने मिनिट काटो छे 6 उपर आवे। 12 थी 6 सुधी गणीए एटले 30 मिनिट थाय, एटले मिनिट काटो छे 6 उपर आवे। त्यार पछी छे 7 कलाक अने 10 मिनिट, तो कलाक काटो छे ए 7 उपर आवशे अने मिनिट काटो छे 2 उपर आवशे। 12 थी 2 सुधी गणीए एटले 10 मिनिट थाय, 5 मिनिट आ अने 5 मिनिट 12 अने 1 नी वच्चेनी 5 मिनिट અને 1 અને 2 સુધી કાંટો ખસે ત્યાં સુધીની 5 મિનિટ, એટલે 10 મિનિટ થાય। પછી આપેલું છે 5 કલાક અને 15 મિનિટ, એટલે નાનો કાંટો છે એ 5 ઉપર આવે, કલાક કાંટો 5 ઉપર આવશે અને મિનિટ કાંટો છે એ 3 ઉપર આવશે। 12 થી 3 સુધી ગણીએ એટલે 15 મિનિટ થાય, 12 થી 1 ની વચ્ચેની 5 મિનિટ, 1 થી 2 ની વચ્ચેની 5 મિનિટ, 5 ને 5 10 મિનિટ થાય અને 2 થી 3 ની વચ્ચેની 5 મિનિટ એટલે 15 મિનિટ, એટલે શું થાય 5 કલાક અને 15 મિનિટ। ચાલો ત્યાર પછી આપેલું છે તમારી શાળાની પ્રાર્થના સભા કેટલો સમય ચાલે છે। તો આપણી શાળાની પ્રાર્થના સભા છે એ 10 મિનિટ ચાલે, એટલે અહીંયા જવાબમાં 10 મિનિટ। પછી છે તમારો ભોજન વિરામ કેટલા સમયનો હોય છે, તો 30 મિનિટ। પછી તમારો રમવાનો તાસ કેટલો લાંબો હોય છે, તો આપણો રમવાનો જે તાસ હોય એ જે કેટલો લાંબો હોય છે 40 મિનિટ। તેનો સમય બીજા તાસ જેટલો જ હોય છે, તો શું હા। પછી છે રમતનો તાસ અને રિસેસનો સમય આટલા ટૂંકા શું તેવું નથી। હવે આપણને પ્રશ્ન કરે છે કે રમતનો તાસ અને રિસેસનો સમય એ ટૂંકા હોય તેવું જો તમને લાગતું હોય તો તમારે હા લખવાનું, ન લાગતું હોય તો નાનો જવાબ લખવાનો। હવે આપણે આગળ જોઈએ। ત્યાર પછી આપેલું છે આ પ્રવૃત્તિમાં કેટલી મિનિટનો સમય લેશે અનુમાન કરો અને ઘરે જઈને ચકાસો, કે આ પ્રવૃત્તિ તમે કરશો તો એમાં કેટલો સમય લાગશે એનું તમારે અંદાજે અનુમાન એટલે કે અંદાજ લગાવવાનો છે। તો હવે પહેલું ચિત્ર આપેલું છે કે 1 લીટર દૂધ ગરમ કરવું, તો આપણે અંદાજે 1 લીટર દૂધ ગરમ કરીએ તો 5 થી 7 મિનિટ જેટલો સમય લાગે, આપણે અંદાજે આવું કહી શકીએ। ત્યાર પછી ડોલ ભરવી, તો ડોલ ભરાતા 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે એવું આપણે અંદાજ કાઢીએ। પછી છે તમારો રૂમ વારવો, તો રૂમ વારતા આપણને 10 મિનિટ જેટલો સમય લાગે, આ આપણે શું કર્યું અંદાજ લગાવ્યો છે, આપણે અંદાજે અનુમાન કર્યું છે કે આવું થતું હશે। પછી આપેલો છે પ્રવૃત્તિ સમય, 1 મિનિટમાં તમે કેટલી વખત ચપટી વગાડો, તમે જેટલી વખત 1 મિનિટમાં ચપટી વગાડી શકો એટલી વગર 1 મિનિટ ચપટી વગાડવાની, જેટલી ચપટી વાગે એટલી અહીંયા લખવાની। પછી છે દોરડા કૂદો, તો તમારે ઘરે છે દોરડા કૂદવાના, 1 મિનિટમાં જેટલા કૂદી શકો એટલા અહીંયા લખવાના। ઉપર અને નીચે કૂદો, એ પણ તમે જે રીતે કૂદો ઉપર નીચે એ કેટલી વખત કૂદ્યું તે અહીંયા લખવાનું। હજુ વધુ આવી મનોરંજક પ્રવૃત્તિ નોંધો, હજુ તમને આવી મજા આવે એવી બીજી કોઈ પ્રવૃત્તિ હોય જેમાંથી તમને મનોરંજન મળે એ પ્રવૃત્તિ તમારે આમાં ડમા છે એ લખવાની। પછી છે અહીં તમારા માટે બીજા પડકારો છે, કેટલો લાંબો સમય તમે અટક્યા વગર બોલો। હવે તમારે એ જોવાનું કે તમે કેટલો લાંબો સમય અટક્યા વગર બોલી શકો છો, જેટલો સમય બોલી શકો એટલા સમયમાં અહીંયા ટાઈમ લખવાનો, સમય લખવાનો। પછી બ છે એક પગે ઊભા રહો, તમારે એક પગે ઊભું રહેવાનું, જેટલા સમય સુધી તમે ઊભા રહ્યો જેટલી મિનિટ સુધી એટલી મિનિટ અહીંયા લખવાની। પછી આપેલું છે અટક્યા વગર આ એવું ગાઈ શકો, જો ગાઈ શકતા હોય તો અહીંયા તમારે લખવાનું, જો અહીંયા બાજુમાં તમને ચિત્રમાં આપેલું છે આ એમ ગાય છે અને પછી એમાંથી જે જીતે એનું અહીંયા તમારે નામ લખવાનું। આ તમારે પ્રવૃત્તિ છે તમારા મિત્ર સાથે કરવાની,
પછી આપેલું છે તમને કેટલો સમય લાગશે કે તો 50 મીટર દોડવાની સ્પર્ધા રાખવાની અને બે મિત્રો ત્રણ મિત્રો એવી રીતના બધાએ ભેગા થઈ અને 50 મીટર દોડવાની સ્પર્ધા રાખવાની અને પછી જે કેટલો જેટલો સમય લાગે એટલો સમય તમારે અહીંયા લખવાનો. પછી છે જમીન પરથી 50 કાંકરા ભેગા કરવા, કે જમીન ઉપરથી 50 કાંકરા ભેગા કરવાના અને 1 થી 100 ગણવાના, જેટલા ગણાય એટલા અહીંયા લખવાના અને પછી જે જીતે એનું નામ પણ તમારે અહીંયા લખવાનું રહેશે. હવે આગળ જોઈએ. ચાલો હવે શું આપેલું છે, આપણે ફરીથી ઘડિયાળ જોઈએ અને જવાબ આપીએ, કે આપણે ફરીથી ઘડિયાળ જોવાની છે અને એનો જવાબ આપવાનો છે. તો અ શું છે કે મિનિટ કાંટો 2 થી શરૂ થયો. મિનિટ કાંટો ક્યાંથી? 2 થી શરૂ થાય છે, ફરી પાછો 2 સુધી પહોંચતા તેને કેટલી મિનિટ લાગશે એ આપણે હવે ઘડિયાળમાં જોઈએ. હવે આપણે જોઈએ આ મિનિટ કાંટો છે એ અત્યારે ક્યાં છે? 2 ઉપર છે. હવે આપણે જોવાનું છે કે આ 2 થી શરૂ થઈ અને પાછો 2 સુધી પહોંચે તો એને કેટલી મિનિટનો સમય લાગે છે તે જોવાનું છે. તો જોઈએ, 2 થી 3ની વચ્ચેની 5 મિનિટ, 3 થી 4ની વચ્ચેની 5 મિનિટ કેટલી મિનિટ થઈ? 10 મિનિટ. 4 થી 5ની વચ્ચેની 5 મિનિટ કેટલી મિનિટ થઈ? 15 મિનિટ. 5 થી 6 વચ્ચેની 5 મિનિટ કેટલી મિનિટ થઈ? 20 મિનિટ. 6 થી 7 વચ્ચેની 5 મિનિટ કેટલી મિનિટ થઈ? 25 મિનિટ. 7 થી 8 વચ્ચેની 5 મિનિટ કેટલી મિનિટ થઈ? 30 મિનિટ. 8 થી 9 વચ્ચેની 5 મિનિટ કેટલી મિનિટ થઈ? 35 મિનિટ. 9 થી 10 વચ્ચેની 5 મિનિટ કેટલી મિનિટ થઈ? 40 મિનિટ. 10 થી 11 વચ્ચેની 5 મિનિટ કેટલી મિનિટ થઈ? 45 મિનિટ. 11 થી 12 વચ્ચેની 5 મિનિટ કેટલી મિનિટ થઈ? 50 મિનિટ. અને 12 થી 1 વચ્ચેની 5 મિનિટ કેટલી મિનિટ થઈ? 55 મિનિટ. અને 1 થી 2 વચ્ચેની 5 મિનિટ એટલે 60 મિનિટ. તો પાછો આ મિનિટ કાંટો છે એ ખસી અને પાછો 2 ઉપર આવે એટલે 60 મિનિટ જેટલો સમય લાગે છે. તો આપણે જવાબમાં શું લખશું? 60 મિનિટ. શું લખશું? 60 મિનિટ. શું આવે? 60 મિનિટ જેટલો સમય લાગે. ત્યાર પછી આપેલું છે કે કલાક કાંટાનું શું થશે? તે પણ ખસે છે, 1 અંકથી પછીના અંક સુધી જતા તેને કેટલો સમય લાગશે? તો તમને બધાને ખબર જ હશે કે કલાક કાંટો હોય એ પણ 60 મિનિટે જ ખસે, એટલે 4 ઉપરથી 5 ઉપર આવતા એને 1 કલાક જેટલો સમય લાગે. તો હવે આપણે જોઈએ ઘડિયાળમાં. હવે જો આપણને અહીંયા ઘડિયાળ બતાવેલી છે, કલાક કાંટો છે એ 6 ઉપર છે અને મિનિટ કાંટો છે એ 12 ઉપર છે. કેટલા ઉપર છે? 12 ઉપર છે. તો હવે આ કલાક કાંટો છે એ 6 ઉપર છે, આ કલાક કાંટાને 7 ઉપર આવવું હોય તો આ 12 ઉપર જે કાંટો છે એ ફરી અને પાછો 12 ઉપર આવે ત્યારે આ કલાક કાંટો 7 ઉપર આવે, એટલે આ 12 ઉપરથી એને આટલું ફરતા 60 મિનિટ લાગે. એ આપણે જોયું ને આગળ, એટલે કેટલો સમય લાગે છે? કે 60 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે અહીંયા પણ શું આવશે? 60 મિનિટ. પછી આપેલું છે કે તમારી આજુબાજુ જોવા મળતી અને 1 કલાકમાં પૂર્ણ થતી પ્રવૃત્તિઓની યાદી બનાવો. હવે શું આપેલું છે? તમારી આજુબાજુ જોવા મળતી અને 1 કલાકમાં પૂર્ણ થતી પ્રવૃત્તિઓની યાદી બનાવો, કે તમારી આજુબાજુમાં જોવા મળતી અને 1 કલાકમાં પૂર્ણ થતી હોય એવી પ્રવૃત્તિઓની તમારે યાદી બનાવી આ 5ેયમાં લખવાની છે. તો એક્ઝામ્પલ તરીકે તમને ઉદાહરણ આપું કે રસોઈ, તો રસોઈ છે 1 કલાકમાં પૂર્ણ થતી હોય, એવી રીતના તમારે જે પ્રવૃત્તિ તમને આજુબાજુ જોવા મળતી હોય તો એ તમારે અહીંયા લખવાની રહેશે. પછી આપેલું છે, તમારા ઘરે રાત્રિ ભોજન બનાવતા કેટલો સમય લાગે છે? તમારે તમારા મમ્મીને પૂછી લેવાનું કે રાત્રિનું ભોજન બનાવતા જેટલો સમય લાગતો હોય એટલો તમારે, અહીં નીચે આપેલું છે 1 કલાકથી વધારે 1 કલાકથી ઓછો, જો 1 કલાકથી વધારે સમય લાગતો હોય તો આની ઉપર એ લાઈન કરી દેવાની અને 1 કલાકથી ઓછો સમય લાગતો હોય તો આની ઉપર લાઈન કરવાની. પછી છે, તમારા પપ્પાને પૂછો કે તમે કે તેઓ મમ્મી જેટલી ઝડપથી રસોઈ બનાવી શકે છે? તો ના જ આવે, કે કોઈ દિવસ પપ્પા છે મમ્મી જેટલી ઝડપથી રસોઈ બનાવી શકે નહીં.
પછી છે એક કલાકથી ઓછા સમયમાં કઈ રમત પૂર્ણ થાય છે? તો કબડ્ડી છે એ એક કલાકથી ઓછા સમયમાં પૂર્ણ થતી હોય. ફૂટબોલની મેચ કેટલા સમયમાં પૂર્ણ થાય? તમારે પૂછવાનું કે તમારા મિત્રોને અથવા તો ઘરે કે ફૂટબોલની મેચ છે એ જેટલા સમયમાં પૂર્ણ થતી હોય એ તમારે લખવાનું છે. હવે આગળ જોઈએ. ચાલો હવે આપણે રાનીની રોજનીસી જોવાની છે. ચાલો મારી નાની બહેનને જોવા. શું કહે છે કે મારી નાની બહેનને જોવા માટે ચાલો. મેં મુન્ની માટે મીઠાઈ ખરીદી. માં શું કહે છે કે મેં છે મુન્ની માટે મીઠાઈ ખરીદી. પરંતુ તે ખાઈ ન શકે, તે ખૂબ નાની છે. કે એ ખાઈ શકે નહીં, કારણ કે શું કામ ન ખાઈ શકે કે તે ખૂબ જ નાની છે એટલા માટે તે ખાઈ શકે નહીં. અને તે વાત પણ ન કરી શકે. શું કહે છે કે તે વાત પણ કરી શકે નહીં. તે મોટી થશે તેમ ધીમે ધીમે બધું કરશે. એ શું કામ આ બધું ન કરી શકે? તે ખૂબ જ નાની છે એટલા માટે ન કરી શકે. તે મોટી થશે એટલે ધીમે ધીમે બધું કરશે. હવે સૌપ્રથમ આપણને શું આપેલું છે? તો કે મહિનાના નામ આપેલા છે. એનું આપણે પહેલાં તમને બધાને આવડતા જ હશે, પણ છતાં આપણે એનું એકવાર રિવિઝન કરી લઈએ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. હવે જોઈએ, હું મારી રોજની સીમા નોંધીશ કે તે પ્રથમ વખત બોલવાનું, ખાવાનું, ચાલવાનું ક્યારે શરૂ કરે છે. રોજની સી એટલે કે રોજે રોજની નોંધ કરતા હોય એ ડાયરી. એમાં એ લખે છે રાની કે એની નાની બહેન છે મુની, એ પ્રથમ વખત ક્યારે બોલવાનું શરૂ કરે છે, ક્યારે ચાલવાનું શરૂ કરે છે અને ક્યારે જમવાનું શરૂ કરે છે. પછી આપેલું છે અહીં રાનીની રોજની સીના કેટલાક પાના છે. આપણને આ નીચે જોવા જ મળે જ છે કે આ રાનીની રોજની સીના કેટલાક પાના છે, પેજ છે તે આપણે જોવાના છે. અને આપણે જોઈએ, સૌ પ્રથમ પેજ આપેલું છે 5 માર્ચ 2005. મુનિ આજે જન્મે. એનો જન્મ ક્યારે છે? 5 માર્ચે એનો જન્મ છે 2005માં. હવે પછી જોઈએ કે 15 સપ્ટેમ્બર 2005 મુનિને પ્રથમ દાંત આવ્યો. ત્યાર પછી આપેલું છે 10 નવેમ્બર 2005 મુનિ બેસતા શીખી. પછી આપેલું છે 20 નવેમ્બર 2005 મુનિ ભાખોડિયા ભરતી થઈ. ત્યાર પછીનું આપેલું છે 5 જાન્યુઆરી 2006 મુનિ ઊભા રહેતા શીખી. ત્યાર પછીનું આપેલું છે 5 સપ્ટેમ્બર 2005 મુનિએ કેળું ખાધું. ત્યાર પછી આવેલું છે 2 ફેબ્રુઆરી 2006 મુનિએ ચાલવાનું શરૂ કર્યું. હવે આ બધા પેજ છે એને આપણે ક્રમમાં ગોઠવવાના છે. સૌ પ્રથમ આપણે એને ક્રમમાં ગોઠવીએ. તો શું છે કે 5 માર્ચ 2005 મુનિ આજે જન્મી. મુનિનો જન્મ ક્યારે થયો છે? કે 5 માર્ચ 2005માં મુનિનો જન્મ થયો છે. ત્યાર પછી શું આવશે? તો કે 5 સપ્ટેમ્બર 2005 મુનિએ કેળું ખાધું. આ પેજ નંબર 2 થશે. શું થશે? પેજ નંબર 2. ત્યાર પછી થશે પેજ નંબર 3માં શું આવશે? તો કે 15 સપ્ટેમ્બર 2005 મુનિને પ્રથમ દાંત આવ્યો. દાંત ક્યારે આવે છે? એને સપ્ટેમ્બર મહિનામાં દાંત આવે છે એટલે અહીંયા આવશે પેજ નંબર 3. ત્યાર પછી શું આવશે? ચોથું પેજ કયું આવશે? કે 10 નવેમ્બર 2005 મુનિ બેસતા શીખી. આ આવશે પેજ નંબર 4, કે મુનિ બેસતા શીખે છે 10 નવેમ્બરે. પછી પાંચમું શું આવશે? તો કે 20 નવેમ્બર 2005 મુનિ ભાખોડિયા ભરતી થઈ. એટલે કે બાળક નાનું હોય ત્યારે એ તમને ખબર હોય કે 4 પગે ચાલતું હોય. સૌ પ્રથમ એ ડાયરેક્ટ ઊભું રહીને આપણી જેમ ચાલતા ન શીખી ગયું હોય, પહેલાં એ ભાખોડિયા ભરતી થઈ. એટલે 20 નવેમ્બર 2005 મુનિ ભાખોડિયા ભરતી થઈ. ત્યાર પછી છઠ્ઠું પેજ આવશે, અહીંયા આવશે પેજ નંબર 5. પછી છઠ્ઠું પેજ આવશે 5 જાન્યુઆરી 2006 મુનિ ઊભા રહેતા
શીખી. આવી રીતના આપણે મુનિને રોજનિશી ક્રમમાં ગોઠવી. કઈ રીતે ગોઠવી? તો કે ભાઈ 5 માર્ચે જન્મે છે, પછી 5 માર્ચ, પછી 5 સપ્ટેમ્બરે કેળું ખાય છે, 13 સપ્ટેમ્બરે મુનિને પ્રથમ દાંત આવે છે, 4, 10, 4th પેજ આવશે, 10 નવેમ્બરે 2005માં મુનિ બેસતા શીખે છે, 5મું પેજ આવશે, 20 નવેમ્બર 2005માં મુનિ ભાખોડિયા ભરતી ચાલે છે, અને 6ઠું પેજ આવશે, 5 જાન્યુઆરી 2006માં મુનિ ઊભા રહેતા શીખી જાય છે. હવે ત્યાર પછી આગળ જોઈ. હવે ત્યાર પછી આપેલું છે મુનિના જીવનકાળને યોગ્ય ક્રમમાં ગોઠવો. આપણે મુનિનો જીવનકાળ છે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાનો છે. કઈ રીતે? કે આપણે જે રીતે પેજ ગોઠવા યોગ્ય ક્રમમાં એ રીતે ગોઠવવાના છે. તો એનો જન્મ ક્યારે છે? કે 5 માર્ચ 2005. એટલે માર્ચ કેટલામો મહિનો આવે? જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. એટલે માર્ચ છે એ ત્રીજો મહિનો આવે. એટલે શું લખ્યું છે? કે 5/3/2005 શું છે? જન્મ. પછી આપણે બીજું પેજ શું ગોઠવું હતું? કે 5 સપ્ટેમ્બર 2005 મુનિએ કેળું ખાધું. તો એ રીતે આપણે અહીંયા લખવાનું કે 5 સપ્ટેમ્બર કેળું ખાધું. ત્યાર પછી શું આપેલું છે? કે ત્રીજું પેજ ક્યું ગોઠવું હતું? 15 સપ્ટેમ્બર 2005 મુનિને પ્રથમ દાંત આવ્યો. એટલે અહીં લખવાનું 15 સપ્ટેમ્બર મુનિને પ્રથમ દાંત આવ્યો. પછી શું છે? ચોથું પેજ ક્યું લખ્યું હતું? કે 10 નવેમ્બર 2005 મુનિ બેસતા શીખી. એટલે અહીંયા લખવાનું 10 નવેમ્બર મુનિ બેસતા શીખી. ત્યાર પછી શું ક્યું પેજ આપણે ગોઠવું હતું? કે 20 નવેમ્બર 2005 મુનિ ભાખોડિયા ભરતી થઈ. એટલે લખવાનું 20 નવેમ્બર મુનિ ભાખોડિયા ભરતી થઈ. ત્યાર પછી શું લખ્યું હતું? છેલ્લું પેજ ક્યું હતું? 6ઠું પેજ કે 5 જાન્યુઆરી 2006 મુનિ ઊભા રહેતા શીખી. એટલે આ છે મુનિનો 11 મહિના સુધીનું આપણને બધું દર્શાવવામાં આવેલું છે. એટલે મુનિ કેટલા મહિના સુધીની હશે? તો કે મુનિ 11 મહિનાની હશે. ત્યાર પછી શું આપેલું છે? કે મુનિને પહેલો દાંત સપ્ટેમ્બરમાં આવ્યો હતો ત્યારે તે કેટલા મહિનાની હશે? માર્ચથી સપ્ટેમ્બર સુધીમાં કેટલા મહિના પસાર થયા હશે? તો એને દાંત છે એ ક્યારે આવ્યો હતો? 15 સપ્ટેમ્બર 2005. એટલે 15 સપ્ટેમ્બર 2005માં શું આવ્યું હતું? એને પહેલો દાંત આવ્યો હતો. આપણે શોધવાનું છે શું? કે કેટલા મહિનાની હશે. હવે અહીં આપેલું છે કે મુનિની ઉંમર કેટલી હશે. તો હવે આપણે માર્ચ મહિનાથી ગણવાનું. 15 માર્ચમાં એ જન્મી, એટલે માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. શું આવે? સપ્ટેમ્બર. 15 સપ્ટેમ્બરે એને દાંત આવ્યો હતો. એટલે મુનિ કેટલા મહિનાની હશે? કે 7 મહિનાની હશે. મુનિને 7 મહિને પ્રથમ દાંત આવ્યો. એટલે આપણે શું લખશું? શું થાય? કે 7 મહિનાની તે હશે. અને 5 માર્ચથી 5 સપ્ટેમ્બરે 7 મહિના થાય. અને ઉપરના 10 દિવસ, 15 સપ્ટેમ્બરે એને દાંત આવ્યો એટલે ઉપરના 10 દિવસ, એટલે શું થયું? કે 7 મહિના અને 10 દિવસની હશે. તે પ્રથમ વખત બેઠી. કેટલા મહિને, ક્યારે પ્રથમ વખત બેસે છે પહેલાં એ જોઈ લેવાનું. તો કે 10 નવેમ્બરે પ્રથમ વખત બેસે છે અને 5 માર્ચે એનો જન્મ છે. તો માર્ચ આપણે ત્યાંથી ગણવાનું. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર. એટલે 9 મહિનાની થઈ ત્યારે એ બેઠી. પછી આપેલું છે તેને પ્રથમ દાંત આવ્યો. હવે એ જોવાનું એને પ્રથમ દાંત ક્યારે આવે છે. તો 5 માર્ચે એનો જન્મ છે. દાંત ક્યારે આવે છે એ જોવાનું. એને ક્યારે આવ્યો છે પ્રથમ દાંત? 15 સપ્ટેમ્બરે. એટલે 5 માર્ચથી ગણવાનું. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. એ જ્યારે 7 મહિનાની થાય છે ત્યારે એને પ્રથમ દાંત આવે છે. પછી છે તેને પ્રથમ શું કર્યું. તો આમ આપેલું છે ચાલવું કે કેળું ખાવું. પ્રથમ એ ચાલતી ન થઈ, પણ પ્રથમ એને શું કર્યું? કેળું ખાધું. પછી બીજું આપેલું છે કે ભાખોડિયા ભરવા કે ઊભા રહેવું. તો એ ઊભા રહેતા નહોતી શીખી. પહેલાં શું શીખી હતી? ભાખોડિયા ભરતા શીખી હતી. હવે આગળ જોઈએ.
રાણી પાસે પાલતુ ગલુડિયું હતું. રાણી પાસે શું હતું? પાલતુ ગલુડિયું હતું. બે અઠવાડિયા પછી તેણે તેની આંખ ખોલી હતી. આ ગલુડિયું છે એ બે અઠવાડિયા પછી આંખ ખોલે છે. તેણે તેનો આ પ્રમાણે વિકાસ જોયો. આંખ ખોલ્યા પછી રાણીએ એનો વિકાસ આ પ્રમાણે જોયો, જે આપણને નીચે દર્શાવેલો છે. તો હવે જોઈએ પહેલું ચિત્ર. ત્રણ અઠવાડિયા પછી તેનો પહેલો દાંત આવ્યો અને ખાવાનું શરૂ કર્યું. કે ગલુડિયાનો જન્મ થયો ત્યાર પછી ત્રણ અઠવાડિયા પછી તેને પહેલો દાંત આવે છે અને એ ખાવાનું શરૂ કરે છે. પછી બીજું જોઈએ. ચાર અઠવાડિયા પછી તેણે આસપાસમાં માંડ માંડ ચાલવાનું શરૂ કર્યું. જો ત્રણ અઠવાડિયે ખાતા શીખે છે, ચાર અઠવાડિયા પછી માંડ માંડ ચાલવાનું શરૂ કરે છે. ત્યાર પછી છે, સાત મહિના પછી તેને બધા જ દાંત આવી ગયા. સાત મહિનાનું થાય છે ત્યાર પછી તેને બધા જ દાંત છે એ આવી જાય છે. ત્યાર પછી છે, એક વર્ષ પછી તે મોટું કૂતરું બન્યું અને તેના પોતાના ગલુડિયા હતા. હવે આગળ જોઈએ. હવે આ કૂતરાના જીવનકાળની નોંધ તમારી નોટબુકમાં કરો. હવે આ કૂતરાનો જે જીવનકાળ છે એની નોંધ તમારે તમારી બુકમાં કરવાની છે. મુનિ અને રાણીના ગલુડિયા વચ્ચેનો તફાવત નોંધો. હવે અહીંયા મુનિ અને રાણીનું જે ગલુડિયું છે એ બંનેની ઉંમરનો તફાવત શોધવાનો છે. હવે અહીંયા મુનિની ઉંમર આપેલી છે અને અહીંયા ગલુડિયાની ઉંમર આપેલી છે. તો કે ચાલવાનું શરૂ કર્યું. તો મુનિ છે, આપણે જોયું મુનિ ચાલતી ક્યારે થઈ, કે જ્યારે એ 11 મહિનાની થઈ ત્યારે એ ચાલતી થઈ. આપણે આગળ જોયું ને મુનિ ક્યારે ચાલતી થઈ હતી, તો કે 11 મહિનાની એ થઈ હતી ત્યારે એ ચાલતી થઈ હતી. તો અહીંયા શું આવશે? 11 મહિના. શું આવશે? 11 મહિના. ત્યાર પછી ગલુડિયાની ઉંમર. તો ગલુડિયું ક્યારે ચાલતું થયું? તમે જોઈ જ શકો છો ચિત્રમાં કે ચાર અઠવાડિયા પછી તેણે આસપાસમાં માંડ ચાલવાનું શરૂ કર્યું. એટલે ગલુડિયાને ચાલતા કેટલો સમય લાગ્યો? ચાર અઠવાડિયા. એટલે શું આવશે? ચાર અઠવાડિયા. પછી જોઈએ, પહેલી વખત ખાવું. તો મુનિએ પહેલી વખત કેળું ખાધું ત્યારે કેટલા મહિનાની હતી? જોઈએ આગળ. આપણે જોઈએ શું આપેલું છે, કે 5 સપ્ટેમ્બર 2005 મુનિએ કેળું ખાધું. 5 માર્ચે તેનો જન્મ થયો. તો માર્ચથી સપ્ટેમ્બર મહિના સુધી ગણવાનું. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. કેટલા મહિના થયા? 7 મહિના થયા. તો અહીંયા શું આવશે? પહેલી વખત ખાવું. તો મુનિ 7 મહિનાની થઈ ત્યારે તેને પહેલી વખત ખાધું. એટલે અહીંયા નીચે શું આવશે? 7 મહિના. હવે ગલુડિયું છે એ ક્યારે ખાય છે પહેલી વખત? તો આ પહેલા જ ચિત્રમાં આપેલું છે કે 3 અઠવાડિયા પછી તેનો પહેલો દાંત આવ્યો અને ખાવાનું શરૂ કર્યું. ક્યારે કરે છે? 3 અઠવાડિયા પછી. તો શું આવશે? 3 અઠવાડિયા આવશે. પછી છે, પહેલો દાંત આવ્યો. તો હવે મુનિને પહેલો દાંત ક્યારે આવે છે એ જોઈએ. તમે જોઈ શકો છો 15 સપ્ટેમ્બર 2005 મુનિને પ્રથમ દાંત આવ્યો. 15 સપ્ટેમ્બરે મુનિને પહેલો દાંત આવે છે. જન્મ ક્યારે છે? 15 માર્ચે. તો હવે આપણે ગણીએ, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. એટલે શું થયું? 7 મહિના. 7 મહિનાની થાય છે ત્યારે એને પ્રથમ દાંત આવે છે. એટલે શું આવશે અહીંયા જવાબમાં? તો કે 7 મહિના. પછી ગલુડિયાને દાંત ક્યારે આવે છે? તો ત્રીજા ચિત્રમાં આપેલું છે કે 7 મહિના પછી તેને બધા જ દાંત આવી ગયા. શું થાય છે? કે 7 મહિના પછી તેને બધા જ દાંત છે એ આવી જાય છે. હવે જો 7 મહિના પછી એને બધા જ દાંત આવી જાય છે, તો આપણને તો આમાં શું પૂછ્યું છે? કે પહેલો દાંત ક્યારે આવ્યો? તો પહેલો દાંત ક્યારે આવે છે? કે 3 અઠવાડિયા પછી તેનો પહેલો દાંત આવ્યો. એટલે શું આવશે જવાબમાં? 3 અઠવાડિયા. હવે શું આપેલું છે? કે શું બધા જ પ્રાણીઓ એક સરખી ઝડપે મોટા થાય છે? વિકાસની ચર્ચા કરો. કે ભાઈ બધા જ પ્રાણીઓ છે એ એક સરખી ઝડપે મોટા થાય છે? તો એવું હોય નહીં. અમુક પ્રાણી એવું હોય કે જે ઝડપથી મોટું થઈ જતું હોય, અમુક એવું હોય કે એને મોટા થતા વાર લાગતી હોય. પહેલું મરઘી, બીજું ગાય અને ત્રીજું પક્ષી. મોટા પ્રાણી અને તેના બચ્ચાનું ચિત્ર દોરવાનું છે. તમારે આ છે એ મોટા પ્રાણી અને તેના બચ્ચા હોય તેનું ચિત્ર તમારે દોરવાનું છે. પછી આપેલું છે, અહીં દાદાજીની અવસ્થાના ચિત્રો આપેલા છે, તેમાંથી તમને સૌથી વૃદ્ધ કોણ લાગે છે?
ક્યાંયથી છે એ દાદાજીની અવસ્થા એટલે કે દાદાજીની ઉંમર હોય તેના ચિત્ર આપેલા છે, તેમાંથી પાછું જે વૃદ્ધ હોય, સૌથી વધારે વૃદ્ધ હોય તે આપણે જોવાનું છે, જાણવાનું છે. ચાલો તો હવે જોઈએ. સૌથી પહેલું ચિત્ર કોનું આપેલું છે કે અપ્પુ હાથીના દાદા, એની ઉંમર કેવડી છે? 95 વર્ષ છે. પછી ચૂચો ઉંદરના દાદાજી, એની ઉંમર કેવડી છે? 2 વર્ષની છે. પછી આપેલું છે રાણીના દાદાજી, 70 વર્ષના છે. આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે અહીં દાદાજીની અવસ્થાના ચિત્રો આપેલા છે, તેમાંથી તમને સૌથી વૃદ્ધ કોણ લાગે છે? તો સૌથી વૃદ્ધ કોણ હોય? તો કે રાણીના દાદાજીની ઉંમર 70 વર્ષ છે. ઉંદરના દાદાજીની ઉંમર 2 વર્ષ જ છે. તો અપ્પુ હાથીના દાદાજી સૌથી વૃદ્ધ છે. પછી આપેલું છે કે અપ્પુના દાદાજી રાણીના દાદાજી કરતા કેટલા મોટા છે? આપણે જોયું ને કે હાથીના દાદાજી છે એ સૌથી વૃદ્ધ છે, તો અપ્પુના દાદાજી છે એ રાણીના દાદાજી કેટલા કેટલા મોટા છે? તો જોવાનું, 95 માંથી 70ને બાદ કરશું. શું કરવું પડે? 95 માંથી 70ને બાદ કરવા પડે. જોઈએ હવે, જો આપણે 95 માંથી 70ને બાદ કર્યા તો 5 માંથી 0 જાય તો 5, 9 માંથી 7 જાય તો 2, એટલે શું થયું? 25. એટલે શું આવશે કે અપ્પુના દાદાજી રાણીના દાદાજી કરતા 25 વર્ષ મોટા છે. શું ચૂચોના દાદાજી ક્યારેય અપ્પુના દાદાજી જેટલા વૃદ્ધ થશે? કે અપ્પુના દાદાજીની ઉંમર 95 વર્ષ છે, તો હવે ઉંદરના દાદાજી તો હજુ 2 વર્ષના થયા, ત્યાં જ વૃદ્ધ થઈ ગયા, એટલે કોઈ દિવસ ઉંદરના દાદાજી 95 વર્ષના થાય નહીં. પછી જોઈએ, ચૂચો ઉંદરના દાદાજી રાણીના દાદાજી કરતા કેટલા નાના છે? હવે આપણે આ જોવાનું છે કે ચૂચો ઉંદરના દાદાજી છે, બરોબર, એ રાણીના દાદાજી કરતા કેટલા નાના છે? તો હવે આપણને એટલી તો સામાન્ય ખબર પડી જ જાય કે 70 વર્ષના છે, રાણીના દાદાજી 70 વર્ષના છે, ચૂચો ઉંદરના દાદાજી 2 વર્ષના છે. એટલે 70માંથી 2 જાય એટલે કેટલા વધે? 68, એટલે એ 68 વર્ષ નાના છે. ત્યાર પછી આપેલું છે રજાની મજા. અલીની રજાઓ શરૂ થઈ ગઈ હતી, તે ઘણો ઉત્સાહિત હતો, કે એને રજા શરૂ થઈ ગઈ હતી એટલે તે ઘણો ખુશ હતો. તેણે સુંદર આયોજન કર્યું હતું, પોતે છે અલીએ સરસ મજાનું આયોજન કર્યું હતું, અને પોતાની પિતરાઈ સબાનાને કહેવા માંગતો હતો. એને જે આયોજન કર્યું હતું એની પિતરાઈ બહેન છે સબાના, એને કહેવા માંગતો હતો, તેથી તેને પત્ર લખ્યો. તેથી અલી છે એ સબાનાને પત્ર લખે છે. પત્રમાં નામ સૌથી પહેલા શું લખ્યું છે? નામ, કે વાહલી મોટી બેન સબાના. પછી શું લખ્યું છે? સામે અજમેર. પોતે ક્યાં હોય છે? અજમેર હોય છે. તારીખ 7/5/2018. પછી શું આપેલું છે અહીંયા? હેલો, તમે કેમ છો? પત્રમાં એને શું કહ્યું છે કે હેલો, તમે કેમ છો? હું અહીં મજામાં છું, કે હું અહીંયા મજામાં છું. મોટી બેન, મારી રજાઓ આજથી શરૂ થાય છે. એ અલી શું કહે છે સબાનાને? કે મારી રજાઓ છે એ આજથી શરૂ થાય છે. હું મારી નાનીના ઘરે 10/5/2018 રોજ જવાનો છું. એના મામાના ઘરે ક્યારે જવાનો છે? નાની માના ઘરે 10/5/2018 રોજ, 2018 રોજ જવાનો છે. હું 20/5/2018 રોજ પાછો આવીશ. પાછો ક્યારે આવશે? 20/5/2018 પાછો આવશે. એટલે કેટલા દિવસ રોકાશે? 10/5 જશે, 20/5 પાછો આવશે, એટલે 10 દિવસ ત્યાં રોકાશે. મારી શાળા 4/6/2018 રોજ ફરીથી ખુલશે. એની શાળા ક્યારે ખુલે છે? કે 4/6/2018 રોજ ખુલે છે. તમારે ક્યારે રજાઓ પડે છે? હવે શું પૂછે છે એની બેનને? કે તમારે રજાઓ ક્યારે પડે છે? તમે અહીં ન આવી શકો? શબાનાને કહે છે કે તમે અહીંયા નહીં આવી શકો, આપણે ખૂબ મજા કરીશું, આવજો. શું કહે છે? કે તમે અહીંયા આવજો તો આપણે ખૂબ મજા કરીશું, છેલ્લે આવજો.
અને અહીંયા નીચે જમણી બાજુ પોતાનું નામ લખે છે. પત્ર પૂરો કરીએ ત્યારે આપણું નામ હોય એ ક્યાં આવે? જમણી બાજુ આવે. એટલા માટે એને જો પોતાનું નામ છે એ જમણી બાજુ લખ્યું છે. હવે ત્યાર પછી જોઈએ, નાગપુરમાં રહેતી સબાનાને આ પત્ર 13/5 રોજ મળ્યો. તેણે અલીને જવાબ લખ્યો. પત્ર ક્યારે લખે છે? 7 તારીખે પત્ર લખે છે. 13/5 એને પત્ર મળે છે. અલીનો પત્ર સબાનાને 13/5 મળે છે અને હવે સબાના છે એ અલીને જવાબ આપે છે પત્રનો. હવે જોઈએ, નાગપુરથી એ પત્ર લખે છે. ક્યારે લખે છે? 14/5/2018. શું લખે છે? સૌ પ્રથમ, વાહલા અલી, હેલો, હું અહીં મજામાં છું. અલીએ પૂછ્યું હતું ને શબાનાને કે તમે કેમ છો, એટલે હવે શબાના જવાબ આપે છે કે હું અહીં મજામાં છું, ગઈકાલે મને તારો પત્ર મળ્યો. શબાના શું કહે છે? એને 13/5 પત્ર મળેલો છે, એટલે હવે શબાના કહે છે કે ગઈકાલે મને તારો પત્ર મળ્યો. મજાની રજાઓ, મારી શાળામાં 1 જૂન 2018 રજાઓ પડે છે. શબાનાની શાળામાં ક્યારે રજાઓ પડે છે? 1 જૂન 2018 રજાઓ પડે છે. તે ફરી 10 ઓગસ્ટના રોજ ખુલશે. ખુલવાની ક્યારે છે? 10 ઓગસ્ટના રોજ. હું શાળા પ્રવાસમાં ગોવા જઈશ. હવે શબાના છે એ ક્યાં જવાની છે? કે શાળાના પ્રવાસમાં ગોવા જવાની છે. અને 7/6/2018 પાછી આવીશ, કે 7/6/2018 રોજ હું પાછી આવીશ. હું ત્યાર પછી અજમેર આવવાનો પ્રયત્ન કરીશ. એ અજમેર આવવાનો પ્રયત્ન ક્યારે કરશે? તો કે 7/6/2018 પછી એ પ્રવાસમાંથી પાછી આવશે અને ત્યાર પછી એ અજમેર આવવાનો પ્રયત્ન કરશે. આવજે. નીચે શું લખ્યું? પોતાની નામ લખ્યું કે સબાના. પછી આપેલું છે કે અલીએ 7/5/2018 પત્ર લખ્યો હતો. તમને યાદ છે કે આપણે કઈ રીતે અંકોમાં તારીખ લખીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે, તમને ખબર જ હશે કે તમે અંકમાં તારીખ કઈ રીતે લખતા હશો. તો તમે લગભગ આ મુજબ તારીખ છે એ અંકમાં લખતા હશો. એટલે અહીંયા જો આપણને નીચે અંકમાં તારીખ દર્શાવેલી છે, આ રીતે તમે લખતા હશો. તે 7/2018 છે. હવે આપણે આગળ જોઈએ. હવે શું આપેલું છે કે નીચેની તારીખોને કઈ રીતે લખી શકાય? તો શું આપેલું છે કે 10/5/2018, એટલે શું આવે? 10/2018. 5મા મહિના સુધી ગણવાનું. જાન્યુઆરી 1, ફેબ્રુઆરી 2, માર્ચ 3, એપ્રિલ 4 અને મે 5. એટલે કયો મહિનો આવે? મે. એટલે લખવાનું 10/2018. એવી જ રીતના નીચે છે 20/5/2018. તો 5મા મહિનામાં મે મહિનો આવે, એટલે 20/2018. શું આવે? 20/2018. ત્યાર પછી આપેલું છે 7/6/2018. તો 7 જૂન 2018. પછી આપેલું છે 1/6/2018, એટલે શું આવે? 7 જૂન 2018. હવે આપણે આગળ જોઈએ. ત્યાર પછી આપેલું છે નીચેની તારીખોને અંકોમાં લખો. નીચેની જે તારીખ આપેલી છે એ તમારે અંકમાં લખવાની છે. તો શું છે? 1 જૂન 2006. તો જૂન મહિના સુધી ગણવાનું. જાન્યુઆરી 1, ફેબ્રુઆરી 2, માર્ચ 3, એપ્રિલ 4, મે 5, જૂન 6. એટલે અહીં લખવાનું 1/6/6. પછી આપેલું છે 30/2006. તો 30/5/2006. 10 ઓગસ્ટ 2007. તો લખવાનું 10/8/2007. પછી છે પત્ર અજમેરથી નાગપુર કેટલા દિવસે પહોંચ્યો. તો શું આવશે કે જો પત્ર લખે છે ક્યારે, આપણે જોયું ને આગળ, તો કે 7 તારીખે પત્ર લખે છે અને શબાનાને ક્યારે મળે છે? 13 તારીખે. તો ગણવાનું 7, 8, 9, 10, 11, 12 અને 13 તારીખે તો પત્ર મળી જાય છે શબાનાને. એટલે શું આવશે? 6 દિવસે પત્ર મળે છે. પછી આપેલું છે કે અલી તેના નાનીના ઘરે કેટલા દિવસ પસાર કરશે. તો આપણને પત્રમાં આપેલું જ છે કે 10 તારીખે એના નાનીના ઘરે જાય છે અને 20 તારીખે એ
પાછો આવવાનું છે, તો શું થાય? 10 દિવસ પસાર કરશે. ચાલો ત્યાર પછી શું આપેલું છે? કોષ્ટક પૂર્ણ કરો. નીચે કોષ્ટક આપેલું છે એ પૂરું કરવાનું છે. તો એમાં આપેલું છે સબાનાની રજાઓ. સબાનાની રજા ક્યાંથી પડે છે? તો કે સબાનાને આપણે પત્ર જોયો એમાં જોઈ લેવાનું. સબાનાની રજા ક્યાંથી પડે છે? તો કે 1 જૂનથી પડે છે, એટલે કે 6 મહિનામાં, 1/6/2018થી રજા પડે છે. અને ક્યાં સુધી પડે છે? તો કે 10 ઓગસ્ટના ખુલે છે, એટલે 8મા મહિનાની 10 તારીખે વેકેશન ખુલી જાય છે, એની રજા છે એ ખુલી જાય છે. તો એને કેટલા દિવસનું વેકેશન મળે છે? તો કે 70 દિવસનું. 1/6 થી 10/8 સુધીના દિવસો ગણી લેવાના. પછી આવે છે અલીની રજાઓ. તો અલીને ક્યારે વેકેશન પડે છે? કે 7/5 વેકેશન પડી ગયું છે. અને ક્યાં સુધીનું છે? કે 4/6, એટલે 6મા મહિનાની 4 તારીખે ખુલવાનું છે. તો એને કેટલા દિવસનું વેકેશન પડે છે એ ગણી લેવાના અને અહીંયા લખવાના. એને 27 દિવસનું વેકેશન મળે છે. ત્યાર પછી છે કોને વધારે રજાઓ મળે છે, શબાના કે અલી? તો શું આવશે? શબાનાને વધારે રજાઓ મળે છે. ત્યાર પછી આપેલું છે શાળામાં તમને વધારે લાંબી રજાઓ ક્યારે મળે છે, કોષ્ટક ભરો. તમારે અહીંયા જોવાનું છે કે ભાઈ તમારી સ્કૂલમાં, તમારી શાળામાં સૌથી વધારે રજા તમને જ્યારે મળતી હોય ત્યારે એ રજાનું તમારે અહીંયા કોષ્ટક ભરવાનું છે. તો ઉનાળાની રજા તો ક્યાંથી ક્યાં સુધી આપણે અહીંયા લખ્યું ને કે અહીંયા રજા પડે ત્યારે અને અહીંયા જ્યારે તમારી રજાઓ છે એ ખુલે ત્યારે, અને અહીંયા જેટલા દિવસનું વેકેશન તમને મળ્યું હોય એટલા દિવસોની સંખ્યા લખવાની. એવી જ રીતે નવરાત્રિની રજાઓ, ત્યાર પછી દિવાળી વેકેશન અને પરીક્ષા પછીની જે રજાઓ આવતી હોય તે તમારે આ કોષ્ટકમાં લખવાની રહેશે. હવે આપણે જોઈએ, ચંદ્રન 15 મે 2017ના રોજ માખણ ખરીદવા માટે દુકાને ગયો. આ માખણ ખાવા લાયક છે કે નહીં તે જોવા તેણે પડીકું તપાસ્યું. પડીકા પર આ પ્રમાણે લખ્યું હતું કે ચંદ્રન છે તે માખણ ખરીદવા માટે દુકાને જાય છે અને એ માખણ ખાવા લાયક છે કે નહીં તે જોવા તે પડીકાને ચેક કરે છે. અને પડીકા ઉપર આ પ્રમાણે લખ્યું હતું, તમે પણ દુકાને જતા હશો ત્યારે કોઈ પણ વસ્તુની ખરીદી કરો એ પહેલાં જોતા જ હશો કે આની પેકિંગની તારીખ શું છે અને એક્સપાયરી ડેટ શું છે. આ બધું જોઈ પછી જ વસ્તુની ખરીદી કરતા હશો. તો હવે જોઈએ એ શું જોવે છે અને શું પ્રમાણે પડીકા ઉપર લખેલું હતું. પેકિંગની તારીખથી 180 દિવસ સુધી સારું રહેશે. હવે પડીકા ઉપર શું લખેલું છે, માખણના પડીકા ઉપર એવું લખેલું છે કે પેકિંગની તારીખ છે ત્યારથી 180 દિવસ સુધી સારું રહેશે. એટલે શું થાય, 6 મહિના જેવું થાય, 1 મહિનાના 30 દિવસો, એટલે 6 મહિના સુધી સારું માખણ રહેશે. પછી તેણે પેકિંગની તારીખ તપાસી. ત્યાર પછી એ શું કરે છે, પેકિંગની તારીખ તપાસે છે, પેકિંગની તારીખ જુએ છે. તે 15/1/17 હતી. પેકિંગની તારીખ શું છે, 15/1/17 હતી. આ માખણ ખરીદવું કે નહીં તે નક્કી કરવામાં તેને મદદ કરો. કે આ માખણ છે એની ખરીદી કરવી કે નહીં તે આપણે નક્કી કરી ચંદ્રનને મદદ કરવાની છે. પછી આપેલું છે કયા મહિનામાં માખણનું પેકિંગ થયું હતું. તો આપણે જોઈએ પેકિંગ તારીખ કઈ છે, કે પેકિંગ તારીખ છે 15/1/17. તો પહેલો મહિનો કયો આવે, જાન્યુઆરી મહિનો આવે. તો શું આવે, જાન્યુઆરી મહિનામાં માખણનું પેકિંગ થયું હતું. કયા મહિનામાં, તારીખ 15/1/17 પછીના 180 દિવસ પૂરા થશે. કે કયા મહિનામાં 15/1/17 પેકિંગ થયું હતું ત્યાર પછીના 180 દિવસ ક્યારે પૂરા થશે, તો કે 15/7/2017, એક પછીના 6 મહિના ગણી લેવાના. એટલે પહેલો મહિનો 15/1 થી 15/2 1, 15/2 થી 15/3 2, 15/3 થી 15/4 3, 15/4 થી 15/5 4, 15/5 થી 15/6 5, એવી રીતના 15 તારીખ થી 15 તારીખ સુધીના મહિના ગણવાના, 6 મહિના સુધી ગણવાનું. એટલે શું આવે, 15/7/2017.
પછી આવશે ચંદ્રન, તેને 15 મે 2017 ના રોજ ખાઈ શકશે. તો હવે જો એની ડેટ ક્યારે પૂરી થાય છે કે જાન્યુઆરી 1, ફેબ્રુઆરી 2, માર્ચ 3, એપ્રિલ 4, મે 5, જૂન 6 અને જુલાઈ 7. સાતમા મહિનામાં કયો આવે છે? જુલાઈ મહિનો આવે છે. ચંદ્રનને ખાવું છે ક્યારે? મે મહિનામાં, તો એ ખાઈ શકશે. પછી આવેલું છે, તમે જે વસ્તુઓ ખરીદો છો તેની પેકિંગ તારીખ તમે ક્યારેય તપાસી છે? તો હા, આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ ત્યારે આપણે એની પેકિંગ તારીખ તપાસીએ છીએ. તમે સમાપ્તિ તારીખ લખેલી દવાઓ જોઈ છે? તે તારીખો આપણને દર્શાવે છે કે કઈ તારીખ પછી તે લેવી અસલામત છે. તો આપણે જોઈએ જ હોય, સમાપ્તિની તારીખ જોઈ હોય અને એ તારીખ પણ આપણને દર્શાવે કે આપણે આ દવા લઈએ તો એમાં આપણી સલામતી છે કે નહીં. અત્યાર પછી આપેલું છે, એવી બીજી કઈ વસ્તુઓ છે કે જેના પર તેની સમાપ્તિની તારીખ દર્શાવેલ હોય? ઉધરસની દવા પર લખેલું હતું ઉત્પાદન તારીખ 7/17. હવે ઉધરસની દવા ઉપર શું લખેલું છે કે તારીખ 7/2017. તે દર્શાવે છે કે તે જુલાઈ 2017માં બનેલી છે. જુલાઈ મહિનો છે એ 7મો મહિનો આવે અને સમાપ્તિ તારીખ છે 2018 7મા મહિનાની જ. ઉત્પાદન તારીખ શું છે દવાની? તો કે 7મા મહિનાની 2017 મહિનો કયો છે? 7મો. અને સમાપ્તિ તારીખ અહીંયા શું આપેલી છે? તો કે 7મા મહિનો 7મો અને 2018. તે દર્શાવે છે કે દવા કયા વર્ષના કયા મહિના સુધી લેવી સલામત છે. તે શું દર્શાવે છે કે આ દવા છે એ કયા વર્ષના કયા મહિના સુધી લેવી એ સલામત છે. પછી આપેલું છે, 7/17 એ કયા મહિનો અને વર્ષ દર્શાવે છે? તો 7મો મહિનો આપણે મેં તમને શીખવાડ્યું એ રીતે તમારે ગણી લેવાનું. જાન્યુઆરી 1, ફેબ્રુઆરી 2, માર્ચ 3, એપ્રિલ 4, એવી રીતના ગણી લેવાનું. તો 7મા મહિનામાં શું આવે છે? જુલાઈ 2017. પછી શું આવે છે કે ઉપરોક્ત ઉધરસની દવા સપ્ટેમ્બર 2018માં લઈ શકાય. તો જુલાઈ મહિનો શું દર્શાવે છે? 2017 જુલાઈ દર્શાવે છે, બરોબર. એની ઉત્પાદન તારીખ છે, સમાપ્તિ તારીખ કઈ છે? 2018 7મા મહિનાની, જુલાઈ મહિનાની 2018. હવે આ છે ઉધરસની દવા લેવી છે ક્યારે? તો કે સપ્ટેમ્બર મહિનામાં 2018. તો 2018માં તો એ પૂરી થઈ જાય છે, જુલાઈ મહિનામાં તો એની તારીખ છે એ પૂરી થઈ જાય છે. તો જુલાઈ પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બર એટલે લઈ શકાય નહીં. એટલે શું આવશે જવાબમાં? ના, ન લઈ શકાય. હવે આગળ જોઈએ, ટપુની શાળામાં ઉનાળુ વેકેશન પડ્યું હતું. તે તેના દાદીના ઘરે ગયો. ત્યાં તેના ઘણા બધા પિતરાઈને મળ્યો. આ ટપુ છે એના ઘણા બધા પિતરાઈને ત્યાં મળે છે. તેને ત્યાં ખૂબ જ મજા આવતી હતી. આ ટપુને ત્યાં ખૂબ જ મજા આવતી હતી અને ઘરે પાછો જવા ઈચ્છતો ન હતો. એને એટલી બધી મજા આવતી હતી કે એના ઘરે પાછો જવા માટેની એની કોઈ ઈચ્છા હતી જ નહીં. પછી ટપુ, તારો થેલો ભર, ટ્રેન સાંજે 5:30 છે, 5:30 છે. હવે એના મમ્મી શું કહે છે ટપુને કે તારો થેલો ભર, આપણે સાંજે ટ્રેન છે એ 5:30 છે. અરે નહીં, આપણે આટલું વહેલું જવાનું છે? ટપુ શું કહે છે કે અરે ના, આપણે આટલું બધું વહેલું જવાનું છે, મારી ઈચ્છા ટ્રેન ચૂકી જવાની છે. ટપુની ઈચ્છા શું છે કે ટ્રેન ચૂકી જવાની છે. હવે જોઈએ, ટપુ અને તેના માતા પિતા 5:15 વાગ્યે એટલે કે 5:15 સ્ટેશને પહોંચી ગયા હતા. એના માતા પિતા કેટલા વાગે પહોંચી જાય છે? 5:15 સ્ટેશને પહોંચી જાય છે. અનુમાન કરો શું થયું, તેઓ શું ખરેખર ટ્રેન ચૂકી ગયા હતા? હવે આપણે અંદાજ લગાવવાનો છે કે તે લોકો ખરેખર આ ટ્રેન છે એ ચૂકી ગયા હતા. તો આપણે અંદાજી રીતે કહી શકીએ કે હા, આ લોકો ટ્રેન છે ચૂકી ગયા હશે. હુર્રા, એનો મતલબ કે મારે આજે પાછું જવાનું નથી. એ પ્લેટફોર્મ ઉપર પહોંચી ગયા છે, હવે એને એમ થાય છે કે મારે આજે પાછું જવાનું નથી. પછી પાછું આપેલું છે, શું તમે અનુમાન કરી શકો કે તેઓ શા માટે ટ્રેન ચૂકી ગયા હશે? કે આપણે અંદાજ એવો લગાવી શકીએ કે એ શા માટે ટ્રેન ચૂકી ગયા હશે? તો આપણે આગળ જોઈએ. હવે
खरेखर ट्रेन सवारे 5:30 वागे जती हती। ट्रेन क्यारे जती हती? सवारे 5:30 वागे जती रही हती। टपुना पी माता पिता मूंझाया, एना मम्मी पप्पा छे ए मूंझाई छे। तेओए स्टेशन मास्तर ने पूछ्यु, हवे शुं करे छे ते लोको? स्टेशन मास्तर ने पूछे छे के अमारी टिकिट 5:30 छे। टपुना माता पिता शू कहे छे स्टेशन मास्तर ने? टपुना पिता कहे छे के अमारी टिकिट तो 5:30 छे, परंतु साहेब आनो मतलब सवारना 5:30 छे। हवे स्टेशन मास्तर शू कहे छे के आनो मतलब छे ई सवारना 5:30 नो થાય છે। રેલવે દ્વારા સાંજના 5:30 માટે 17:30 લખાય છે। શું લખાય છે? રેલવે દ્વારા 17:30 લખાય છે। એટલે કહે છે, અરે હા મારાથી કેમ ભૂલાઈ ગયું? હવે કહે છે કે હા મારાથી કઈ રીતે ભૂલાઈ ગયું, શા માટે, કેમ આ 17:30 કેમ લખાય, શા માટે લખાય? કારણ કે તેઓ 24 કલાકની ઘડિયાળ ગણે છે। રેલવે સ્ટેશનમાં છે કેટલા કલાકની ઘડિયાળ ગણવામાં આવે? તો કે 24 કલાકની ઘડિયાળ ગણવામાં આવે છે। હવે આ 24 કલાકની ઘડિયાળ ગણવામાં આવે છે એટલે એ લોકો છે એ શું કરે, તમારા મોબાઈલમાં પણ તમે જોતા હશો ઘણી વાર, તમને ખબર હશે કે રાત્રે છે ને, રાત્રે 12:00 થી બપોરના 12 વાગ્યા સુધી છે ને, એને શું ગણાય છે? એમ ગણાય છે આપણા મોબાઈલની ઘડિયાળમાં। તમને ખબર હશે કે રાત્રિના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી એમ ગણાય છે, અને બપોરના 12 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી શું ગણાય? પીએમ કહેવામાં આવે છે। અને આ ઘડિયાળ છે એ 24 કલાકની હોય છે। કેટલી કલાકની હોય છે? 24 કલાકની હોય છે। આ 24 કલાકની હોય છે એટલા માટે અહીંયા શું લખેલું છે? 17:30 એટલે 12:00 પછી 5:30 એટલે 5:30 એ શું ગણાય છે? એમ ગણાય છે। એટલા માટે ટ્રેન છે એ ચૂકી ગયા હશે। પછી આપેલું છે કે આ કોષ્ટક જુઓ, તે તમારી ઘડિયાળ અને 24 કલાકની ઘડિયાળ વચ્ચેનો તફાવત દર્શાવે છે, તે પૂર્ણ કરો। કે આ કોષ્ટક છે એ જોવાનું છે, આપણી ઘડિયાળ અને 24 કલાકની ઘડિયાળ વચ્ચેનો જે તફાવત દર્શાવે છે એ આપણે પૂર્ણ કરવાનો છે। હવે જો બપોરના 1 કલાક આ તમારી ઘડિયાળનો સમય, એટલે આપણી ઘડિયાળ 12 કલાકની હોય એટલે આપણે બપોરના 1 કલાકનો સમય જોવાનો, અને 24 કલાકની ઘડિયાળનો સમય, તો આપણે બપોરે 1 વાગે, આપણે 12:00 પછી 1 વાગે, એટલે આપણે 24 કલાકની ઘડિયાળમાં એ રીતે જોવાનું। 12:00 પછી કેટલા આવે? 13, એટલે શું આવે? 13 કલાક। પછી આપેલું છે બપોરના 2 કલાક ઘડિયાળનો સમય, તો આપણી ઘડિયાળમાં 12 કલાકની ઘડિયાળ હોય એટલે 12:00 પછી 1 અને 2 વાગે 2 કલાક થાય, તો ત્યાર પછી આમાં શું થાય 24 કલાકની ઘડિયાળમાં? તો એમાં એમ થાય 12:00 પછી 13 અને 13:00 પછી 14 કલાક થાય, એટલે આપણે જ્યારે અહીંયા બપોરના 12 કલાક ત્યારે અહીંયા શું આવે? 14 કલાક। પછી આવે છે બપોરના 3 કલાક, તો આપણે બપોરના 12:00 પછી 3 કલાક થાય, તો પછી આપણે અહીંયા એ રીતે જોવાનું કે 12:00 પછી 13 કલાક, 13:00 પછી 14 કલાક અને 14:00 પછી 15 કલાક, એટલે અહીંયા શું આવશે? 15 કલાક આવશે। પછી આપેલું છે બપોરના 3:30 કલાક, એટલે 12:00 પછી 3:30 કલાક, એટલે 12:00 પછી શું આવે? 13, 14 ને 15, એટલે 15:30 કલાક। ત્યાર પછી આપેલું છે સાંજના 6 કલાક, આપણે 24 કલાકની ઘડિયાળમાં સાંજના 6 કલાક, એટલે અહીંયા શું થાય? શું આવે? 12:00 પછી 13, 14, 15, 16, 17 અને 18 કલાક, આપણે શું અહીંયા આવે? 18 કલાક। પછી શું આવે છે ત્યાર પછી? તો કે સાંજના 9 કલાક, તો સાંજના 9 કલાક 12:00 પછી ગણવાના 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21 આવે, એટલે શું આવશે? 21 કલાક। પછી આવે છે મધ્યરાત્રિના 12 કલાક, તો એટલે શું થાય? 12 કલાક જ। ચાલો હવે શું આપેલું છે કે તમે કહેશો કે 24 કલાક વાળી ઘડિયાળ આવું શા માટે દર્શાવે છે? ધારો કે રાત્રિના 8:30ની ટ્રેન છે, તો રેલવેની ટિકિટ પર શું ટાઈમ લખેલ હશે? 8:30ની ટ્રેન હોય એટલે શું, 12:00 માં 8 નાખીએ એટલે 20 થાય, એટલે 20 ને 30 કલાક લખેલા હશે।
શું કામ આવું આપે છે? તો કે ભાઈ બપોરના 12 વાગ્યા પછી પીએમ થઈ જાય છે, બપોરના 12 વાગી જાય ત્યાર પછી રેલવેની ઘડિયાળમાં પીએમ થઈ જાય છે, અને રાત્રે બાર વાગી જાય ત્યાર પછી શું થઈ જાય છે, બપોરના બારથી રાત્રિના 12 સુધી પીએમ થઈ જાય, અને બપોરના 12થી રાત્રિના 12 સુધી શું થાય, પીએમ થાય, અને રાત્રિના 12થી બપોરના 12 સુધી એએમ થઈ જાય છે। એટલા માટે 24 કલાકવાળી ઘડિયાળમાં આ રીતે ટાઈમ બતાવવામાં આવે છે। તમને મોબાઈલમાં પણ આ જ રીતે ટાઈમ બતાવવામાં આવતો હશે, તમે જોઈ શકો છો। ઘરે તમારા પપ્પાના અથવા મમ્મીના અથવા મોટા ભાઈ બહેનના ફોનમાં તમે જોઈ શકો છો કે જો બપોરના 12 વાગે જોશો તમે તો શું થઈ જશે, બપોરના 12 પછીથી જે સમયગાળો હશે 1 2 3 4 એમાં શું દર્શાવશે, બપોરના 12 પછીથી શું દર્શાવશે, તમને પીએમ બતાવશે, અને રાત્રિના 12 વાગ્યા પછી તમે જોશો તો તમને શું બતાવશે, એએમ। ત્યાર પછી આપેલું છે 12 કલાકવાળી ઘડિયાળમાં દરેક સમય 2 વખત આવે છે, કે આપણે રાત જે 12 કલાકવાળી ઘડિયાળ હોય એમાં દરેક સમય છે કેટલી વાર આવે, 2 વખત। તેથી સવારના 5:30 એટલે કે 5:30 AM જો આપેલું છે આપણને, AM સવારનો ટાઈમ છે એને શું કહેવાય, તો કે AM મેં તમને કીધું ને કે બપોરના 12થી રાત્રિના 12 વાગ્યા સુધીના સમયને PM કહેવાય। ત્યાર પછી આપેલું છે 12 કલાકવાળી ઘડિયાળમાં દરેક સમય 2 વખત આવે છે, કે આપણે રાત જે 12 કલાકવાળી ઘડિયાળ હોય એમાં દરેક સમય છે કેટલી વાર આવે, 2 વખત। તેથી સવારના 5:30 એટલે કે 5:30 AM જો આપેલું છે આપણને, AM સવારનો ટાઈમ છે એને શું કહેવાય, તો કે AM મેં તમને કીધું ને કે બપોરના 12થી રાત્રિના 12 વાગ્યા સુધીના સમયને PM કહેવાય। એટલા માટે અહીંયા શું દર્શાવ્યું છે, તો કે AM, અને સાંજના 5:30 એટલે કે 5:30 એટલે PM થાય। પછી શું આપેલું છે, બપોરના 12:30 એટલે શું, હવે શું કહેવામાં આવ્યું છે કે બપોરના 12:30 એટલે શું, તે 12:30 PM થાય, શું થાય, 12 વાગ્યા પછીનો સમય છે બપોરનો એટલે PM થાય। બપોરના 12 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી આપણે PM નો ઉપયોગ કરીએ છીએ, કે બપોરના 12થી રાત્રે મધ્યરાત્રિ સુધી આપણે PM નો ઉપયોગ કરીએ છીએ। પછી આપેલું છે કે તમે સૂર્ય ઉગવાનો તથા આથમવાનો સમય નોંધ્યો જ હશે, તમે શું આગળ આપણે જોયું ને કે સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય તમારે નોંધવાનો છે, એ તમે નોંધી લીધો હશે। અહીં AM અને PM નો ઉપયોગ કરો, કે અહીં આપણે AM અને PM નો ઉપયોગ કરવાનો છે। તો સૂર્ય ઉગવાનો સમય, સૂર્ય ક્યારે ઉગે, સવારે ઉગે, એટલે આપણે સવારના ટાઈમને શું કહીએ છીએ, તો કે છે કે આપણે સવારના ટાઈમને AM કહીએ છીએ। તો અહીંયા શું લખવાનું તમારે, AM, તો ત્યાં તમારે AM લખવાનું, સૂર્ય ઉગવાનો સમય AM, અને તો એટલે સૂર્ય આથમવાનો સમય, એટલે સૂર્ય આથમે ક્યારે, સાંજે આથમે, તો સાંજને આપણે શું કહીએ છીએ, PM, તો અહીંયા લખવાનું PM। પછી છે, તમે 24 કલાકની ઘડિયાળનો ઉપયોગ બીજે ક્યાં જોયો છે, કે 24 કલાકની ઘડિયાળનો ઉપયોગ છે તમે બીજે ક્યાં જોયો છે, તો સૌ પ્રથમ તો તમે લખી શકો કે મોબાઈલ, ત્યાર પછીના 2 છે એ ઉદાહરણ તમારે જાતે ગોતી અને લખવાના છે। તો મિત્રો અહીંયા આપણો 4થો પાઠ છે એ પૂરો થાય છે, હવે આપણે જોશું પાઠ નંબર 5, એ આગળના વિડીયોમાં જોશું। થેન્ક યુ।